સ્વચ્છતા મનુષ્યની આંતરિક અને ગઈ ગુજરી સ્થિતિનો પરિચય આપે છે ગંદો મનુષ્ય તે બાબત પ્રગટ કરે છે કે તેને અનિચ્છનીયતા હટાવવા અને શ્રેષ્ઠતા સ્થાપવામાં કોઈ રૂચિ નથી બે આળસુ અને પ્રમાદી લોકો જ ગંદા જોવા મળે છે જે અનિચ્છનીયતા સાથે સમાધાન કરી તેને ગળે લગાવી શકે તેઓ જ ગંદા રહી શકે ગંદકી જોવામાં બધાને ખરાબ લાગે છે તેથી વ્યક્તિ પ્રત્યે સહજ રીતે જ ઘૃણા ઉત્પન્ન થાય છે ગંદાને કોણ પોતાની પાસે બેસાડવા ઈચ્છે દુર્ગંધથી કોણ પોતાનું નાક મલિનતાથી કોણ પોતાની આંખ અને હલકી પ્રવૃત્તિને જોઈને કોણ પોતાની મનોદશા શુદ્ધ કરવા ઈચ્છે જેને તિરસ્કાર અપમાન ઘૃણા અસહયોગ ઉપેક્ષા અને નિંદા પ્રાપ્ત કરવી હોય બીજાની નજરમાં પોતાનું સ્તર નીચું દેખાડવું હોય તેમને માટે સરળ માર્ગ ખુલ્લો પડ્યો છે ગંદા રહેવાનું શરૂ કરી દે ઉપરોક્ત સર્વ અભિશાપ તેમને સહજમાં મળવાના શરૂ થઈ જશે ગંદકી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી હાનિકારક છે તેને બીમારીઓનો સંદેશવાહક અથવા આમંત્રણ કહી શકાય જ્યાં ગંદકી રહેશે ત્યાં બીમારી જરૂર પહોંચી જશે ગંદકી સાથે બીમારીને બહુ જ પ્યાર છે ફૂલોની તપાસ કરતું પતંગિયું જે રીતે ફૂલ ઉપર જે પહોંચે છે તે જ રીતે જ્યાં ગંદકી ફૂલી ફાલી હશે ત્યાં બીમારી પણ શોધીને જરૂર પહોંચી જશે બીમારી પણ ગંદકી ફેલાવે છે એ તો ઠીક છે પણ એક વાત નિશ્ચિત છે કે જે ગંદા છે તેઓ સ્વસ્થ નહીં રહી શકે જેને બીમારી પ્રત્યે પ્યાર હોય તેણે ગંદા રહેવાનું શરૂ કરી દેવું તેની પ્રિય દેવી બોલાવ્યા વિના જ દોડતી ચાલી આવશે મનુષ્યની મૂળ પ્રકૃતિ ગંદકીની વિરુદ્ધ છે તેથી કોઈ વ્યક્તિ કે પદાર્થને ગંદા જોઈએ છે તો અનાયાસ જ ઘૃણા ઉત્પન્ન થાય છે અને ત્યાંથી દૂર હટી જવા માટે જીવ ઈચ્છા કરે છે તેથી જેને મનુષ્યતાનું જ્ઞાન છે તેમણે ગંદકી હટાવવાનો સ્વભાવ પોતાની પ્રકૃતિમાં અનિવાર્ય રીતે જોડી દેવો જોઈએ કહેવાની જરૂર નથી કે ભારત જેવા ગરમ દેશમાં દરેક વ્યક્તિએ સ્નાન કરી બરછટ ટુવાલથી શરીરને લૂછવું જોઈએ બે લોટા પાણી પીઠ ઉપર રેડી દેવું અને ઉપરથી ભીના શરીરે કપડાં બદલી લેવા તે નહવા કરતા એ વધારે ખરાબ છે તેનાથી દેહનો મેલ છૂટો પડતો નથી પરંતુ પાણી પડવાથી વધુ સડે છે નહાવવું હોય તો એવી રીતે નાહવું જોઈએ કે શરીરનું એક પણ ગુપ્ત કે પ્રગટ અંગ ટુવાલથી વિના ન રહે લુછટ ટુવાલથી એવી રીતે લૂછવું કે ચામડી ઉપર થોડી લાલીમાં પ્રગટ થઈ આવે ઠંડીના સમયે બંધ સ્નાના ઘરમાં નાહિ શકાય નબળા માણસો ગરમ પાણી લઈ શકે બીમારોએ ભીના ટુવાલથી સ્પંજ કરી લેવું એ હાલતમાં દરેક વ્યક્તિ માટે સ્વચ્છતા ખાતર સ્નાન આવશ્યક માનવું જોઈએ શીતળા જેવા રોગોમાં લાચારી થઈ જાય છે તે જુદી વાત છે નહીતર બીમારોએ સ્વચ્છતા કઈ રીતે જાળવવી તેનો કોઈક રસ્તો ચિકિત્સકોની સલાહથી કાઢી લેવો જોઈએ અન્ય સર્વ ઇન્દ્રિયોના છેદ્રોને સારી રીતે સાફ કરવા જોઈએ નહીતર ત્યાં મેલ જામશે અને સડવા લાગશે મુખની સફાઈ બહુ જ ધ્યાન દેવા યોગ્ય છે જીભ ઉપર મેલની છારી જામવા માંડે છે અને દાંતોની તિરાડમાં અન્નના કણ ભરાઈ રહે છે પછી સડો પેદા થાય છે મુખમાંથી દુર્ગંધ આવવાના આ બે જ કારણ છે સવારે કોગળા કરતી વખતે દાંતોને સારી રીતે સાફ કરવા રાત્રે સૂતી વખતે પણ મુખની સફાઈ કરવી જોઈએ તેથી દાંત અધિક લાંબો સમય ટકશે મુખમાંથી દુર્ગંધ નહીં આવે અને લોકો આપણાથી દૂર પણ નહીં ભાગે જે શરીરને સ્પર્શ કરતા હોય તેમને વિશેષ ધ્યાન દઈને સાબુથી રોજ ધોવા જોઈએ બનિયાન અંડરવેર ધોતી પાયજામો આદિ પરસેવો રહે છે અને રોજ સાબુ અને અપેક્ષા રાખે છે કોટ જેવા કપડાં જે પરસેવા વાળા થતા નથી તેને નિત્ય ધોવાની જરૂર નથી ભારે બિસ્તરને ધોવા મુશ્કેલ પડે પણ શરીરને સ્પર્શ કરતી ચાદરો જલ્દી જલ્દી બદલતા રહેવું જોઈએ અને ગાદલાને દરરોજ તીવ્ર તડકામાં સુકવવા જોઈએ ઘરના વાસણ એવી રીતે ન રાખવા કે જેથી તેમના ઉપર ઉંદર અને ગરોડી પેશાબ કરે કારણ કે આ ઝેરથી ગુપ્ત બીમારીઓ શરીરમાં ઘૂસી જાય છે ઉઘાડા ખાદ્ય પદાર્થોમાં કીડા મંકોડા ઘૂસી જાય છે તેથી દરેક ખાદ્ય પદાર્થો ઢાંકેલા રાખવા કપડા વાસણ ફર્નિચર પુસ્તકો પગરખા તથા અન્ય સામાન યથાસ્થાને રાખ્યો હશે તો સુંદર લાગશે નહીં તો વિખરાયેલી અને અસ્તવ્યસ્ત ચીજો કચરો અને ગંદકીનું સ્વરૂપ ધારણ કરી લેશે પછી ભલેને ગમે તેટલી મૂલ્યવાન કેમ ન હોય જે વસ્તુને લૂછવા ઝાપટવામાં નહીં આવે તેના ઉપર ધૂળનું પડ જામી જાય છે પછી સતત ઋતુ પ્રભાવ લાગી જવાથી મેલી પુરાણી થઈ જાય છે દરેક ચીજ સફાઈ મરામત અને વ્યવસ્થા માંગી લે છે ઘરનો દરેક પદાર્થ આપણી પાસે એવી આશા રાખે છે કે તેને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં આવે જેને સ્વચ્છતા પ્રત્યે સાચો પ્રેમ છે તેઓ શરીરનો શણગાર કરીને બેસી નહીં રહે પણ જ્યાં રહેશે ત્યાં પદાર્થની શોભા સ્વચ્છતા અને સુસજ્જતાનું ધ્યાન રાખશે મકાનની તૂટફૂટ અને લીંપણનું કમાણને રંગવાનું ધ્યાન રાખવામાં આવે તો બહુ ખર્ચ થતો નથી થોડો થોડો સમય બચાવીને ઘરના લોકો હળી મળીને સહજ રીતે એક મનોરંજનની જેમ કામ કરતા રહે તો ઘર પરિવારમાં શરીર અને બાળકોમાં માનવોચિત સ્વચ્છતાનું દર્શન થઈ શકે છે કલાત્મકતા સ્વચ્છતાથી શરૂ થાય છે અનિચ્છનીયતાને અસ્વીકાર કરવાની પ્રવૃત્તિનું અભિવર્ધન શરીરથી શરૂ થઈ વસ્ત્ર સુધી અને મનથી લઈને વ્યવહારની સ્વચ્છતા સુધી વિકસિત થતું જાય છે અને આ સારી ટેવને સહારે પરમ સૌંદર્યથી ભરેલા આ વિશ્વમાં ભગવાનની પ્રકાશવાન કલાત્મકતાને જોઈને આનંદ વિભોર થઈને પૂર્ણતાના લક્ષ્ય સુધી જાતને પહોંચાડી શકાય છે આપણે ત્યાં મણમૂત્રની ગંદકીથી લોકો ખરાબ રીતે ટેવાઈ ગયા છે જૂની ઢબના સંડાસમાં ફિનાઇલ અને ચૂનો ન નાખવાથી તેમાંથી ભારે દુર્ગંધ આવે છે બાળકોને નાડીમાં ગલીઓમાં ગટરમાં સંડાસ કરવા બેસાડી રસ્તાને દુર્ગંધપૂર્ણ અને ગભરામણ થાય તેવા બનાવી દેવામાં આવે છે ઘરની આગળ લોકો કચરાનો ઢગલો કરે છે પેશાબ એવી જગ્યાએ કરે છે જ્યાં સાર્વજનિક આવાગમન રહેતું હોય લોકો એમ નથી વિચારતા કે મળમૂત્ર પણ આખરે તો આપણા શરીરના છે ને તેની સ્વચ્છતા માટે થોડુંક પોતે પણ કામ કરે ગામડામાં તો વધુ પ્રમાણમાં ગંદકી દુર્ગંધ અને અસ્વાસ્થ્યપ્રદ ઘૃણાસ્પદ દ્રશ્યોથી વાતાવરણ ભરેલું હોય છે કચરો અને છાણના ઢગલા જ્યાં ત્યાં પડ્યા હોય તેના સડવાથી સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપર સંકટ ઉત્પન્ન થાય છે આવી દશામાં વિશેષ રૂપથી ધ્યાન આપવું જોઈએ શોષ ખાડાવાળા વાળા પેશાબઘર શોષ ખાડાવાળી ગટરો તથા ખાડા ખોદીને બનાવવામાં આવતા શૌચાલય બહુ જ સસ્તામાં તથા બહુ જ સરળતાથી બનાવી શકાય છે સ્વચ્છતા માનવ જીવનની સુરુચિનો પ્રથમ ગુણ છે આપણે આપણા શરીર વસ્ત્ર ઉપકરણ અને નિવાસની સ્વચ્છતાનો એવો પ્રબંધ કરવો જોઈએ જેનાથી આપણને સંતોષ અને બીજાને આનંદ મળે નિર્મળતા નિરોગીતા નિશ્ચિંતતા અને નિર્લિપ્તતાના આધારે ઉત્પન્ન કરવામાં આવેલી આત્માની પવિત્રતા આપણા ઈશ્વર સાથેના મિલન માટેનો પંથ પ્રશસ્ત કરે છે સ્વચ્છતાને આપણે અનિવાર્ય માનીએ અને અસ્વચ્છતા નિરંતર દૂર કરતા રહીએ તે જ આપણા માટે ઉચિત છે આભાર